પાલિકાની મળેલ સભામાં ગોત્રી તળાવના કબ્રસ્તાનનો મુદ્દો ચર્ચાયો હતો। વડોદરા મહાનગરપાલિકાની મળેલ સભામાં ભાજપના કાઉન્સિલર નીતિન રોગાએ રજૂઆત કરતા કહ્યું હતું કે ભારતનું સંવિધાન ઊંચું કે વક્ફ બોર્ડ। જો કે કમિશનરે તે સવાલની સામે ગોળગોળ જવાબ આપ્યો હતો। એ પછી નીતિન રોગાએ કહ્યું હતું કે ગોત્રી તળાવ કિનારે કબ્રસ્તાન છે, જે જમીન સરકારી છે અને તેની પર ગોડાઉન બનાવી દેવાયું છે। જમીન ફાળવણીની શરતનો ભંગ થયો છે, તેમ છતાં કાર્યવાહી કેમ કરાતી નથી તેવો સવાલ કર્યો હતો। મારો કમિશનર સાહેબને એક સીધો સીધો પ્રશ્ન હતો કે હિન્દુસ્તાનની અંદર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે એ મોટો છે કે વકફ બોર્ડનો કાયદો મોટો છે। કારણ એટલા માટે કે મારા મત વિસ્તારમાં કબ્રસ્તાન માટે કલેક્ટરશ્રીએ એક જગ્યા ફાળવી હતી, કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરે કોઈ વાંધો નથી, પરંતુ કલેક્ટરશ્રીએ એમાં બે શરત રાખી હતી કે ભાઈ એમાં કોઈ પણ જાતનું બાંધકામ થઈ શકશે નહીં અને આ કબ્રસ્તાન સરકારી કબ્રસ્તાન તરીકે નિયમ કરવામાં આવે છે એટલે એની અંદર કોઈ બાંધકામ કરવું નહીં। આ બંને શરતનો ભંગ આ કબ્રસ્તાનમાં થયો અને એટલા માટે ત્યાં એક મજાર બનાવવામાં આવી, એક ઓરડી બનાવવામાં આવી અને ત્યાં ટ્રસ્ટનું બોર્ડ મારવામાં આવ્યું। એટલે કમિશનરશ્રીને મારો એટલો જ પ્રશ્ન હતો કે ભાઈ જ્યારે કલેક્ટરશ્રીએ તમને કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા માટે આપી છે તો પછી ત્યાં મજાર બાંધવાની જરૂર શું પડી, અને એટલા માટે જો કાયદો વકફ બોર્ડનો મોટો હોય તો એમાં કંઈ થઈ ન શકે અને જો બાબા સાહેબ આંબેડકરનો આ કાયદો હોય તો આ ઓરડી અને મજાર ત્યાંથી હટાવવાની મારી માગણી હતી। સ્મશાનના વિષયમાં એવું હતું કે ભાઈ મારે ત્યાં MGVCL દ્વારા બે સ્મશાનો બનાવવામાં આવ્યા છે, જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, એટલા સરસ એ વખતે અત્યંત આધુનિક કહી શકાય એ ટાઈપના સ્મશાનો બનાવવામાં આવ્યા છે, ત્યાં દેવતાઓની મૂર્તિઓ મૂકવામાં આવી છે, પણ અત્યારે હાલ જે સ્થિતિ છે એ જોઈને દુઃખ થાય અને એટલા માટે કમિશનરશ્રીને મેં કીધું આપ એક વખત રૂબરૂ ત્યાં આવો તો જ તમને વાસ્તવિકતાની ખબર પડશે।